હવે આગળ વાત કરીએ તો માગરોળની. માગરોળ ખાતે માછીમારો દ્વારા માગરોળ મામલતદારને આવેદન પત્ર આપ્યું. જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદરના દરિયામાં ગેરકાયદેસર લાઇન ફિશિંગ, લાઇટ ફિશિંગ અને ગેરા ફિશિંગ જેવી પ્રવૃત્તિથી સામૂહિક અને નાના માછીમારોને ભારે નુકસાની ભોગવવી પડે છે. દેશ અને ગુજરાતભરના દરિયાઈ આવી આ પ્રકારની રાક્ષસી ફિશિંગના કારણે માછીમાર અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગુજરાતના માછીમારો પેઢી દર પેઢીથી પરંપરાગત માછીમારી કરી નાના મોટા માછીમારો પોતાનું ગુજરાન ચલાવે છે, પણ આ રાક્ષસી પ્રકારની ફિશિંગ કરતી પદ્ધતિથી મોટા પ્રમાણમાં બોટો અન્ય રાજ્યની જ હોય છે અને તેને માછીમારી કરતા અટકાવવા પ્રયાસ કરે તો બોટના ટંડેલને અને બોટ સળગાવી દેવાની ધમકી આપવામાં આવે છે. હાલ અન્ય રાજ્યની બોટો દ્વારા એલઈડી લાઇટ અને લાઇન ફિશના નામે ઓળખાતી રાક્ષસી ફિશિંગ પદ્ધતિમાં પોતે આધુનિક ટેકનોલોજીથી વિશાળ ફિશિંગ ટેલરો દ્વારા દરિયાના તરિયામાંથી નાની માછલીઓ મોટા જથ્થામાં પકડી લઈ દરિયાના પેટાણમાં વનસ્પતિ જીવસૃષ્ટિ સદંતર નાશ પામી છે. આ પ્રકારની પદ્ધતિથી કરવામાં આવતી ફિશિંગના કારણે ગુજરાતના માછીમારો માટે અત્યંત માઠા પરિણામો આવે તેવી શક્યતાઓ છે. હાલ માંગરોળ વિસ્તારની ઘણી બોટોની રોજીરોટી સીધવાઈ છે, સાથે સાથે માછીમારો સાથે સંકળાયેલા લાખો ધંધાર્થીની પણ રોજીરોટી સીધવાઈ છે. માછીમારો દ્વારા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ સહિત સંબંધિત કચેરીઓને આ રાક્ષસી ફિશિંગ અટકાવવા લેખિત અને મૌખિક રજૂઆત માંગરોળ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. અમે આજે સમાજના લોકો રજૂઆત લઈને આવેલા છે. અમારા માટે બહુ દુઃખદ પ્રશ્ન છે કે દરિયાની અંદર ગેરકાયદેસર રીતે લાઇન ફિશિંગ, પેરા ફિશિંગ, લાઇટ ફિશિંગ, ઘેરા ફિશિંગ, લાઇન ફિશિંગ બધું ચાલે છે. એ અમારે સરકારશ્રીને વિનંતી છે કે આ તમામે તમામ બંધ થઈ જવું જોઈએ, નહીંતર અમારા જે લોકલ માછીમારો છે એ બેકાર બની જવાના છે, નિરાધાર બની જવાના છે. સાથોસાથ આજે અમે લોકો અત્યારે જે રાક્ષસી ફિશિંગો ચાલી રહી છે એમાં નાના માછીમારોને નજીકના દરિયામાં કે ઊંડા દરિયામાં કાંઈ મચ્છી મળતી નથી, એટલે નાના માછીમારો બહુ રોજગાર બેરોજગાર થઈ ગયેલા છે. એટલે અત્યારે જે આ લાઇટ ફિશિંગ, પેરા ફિશિંગ, લાઇન ફિશિંગ જે કંઈ રાક્ષસી ફિશિંગો ચાલે છે તેનો સરકાર કાયદો લઈ આવે ને કાયદામાં આની જોગવાઈ કરે એવી અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે. કેન્દ્ર સરકારને ને ગુજરાત સરકારને બેયને આવી અમારી નમ્ર વિનંતી છે કે આ કાયદામાં લઈ આવે. આ કાયદામાં લઈ આવ્યા પછી અમારું માછીમારનું આમાં સારી રીતે ગુજરાન ચાલે એવું છે.